મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ ત્રણની અંદર જે આધુનિક બેન્કિંગ વ્યવસ્થા છે એટલે કે ઈ ને ઓળખવાનો પ્રયત્ન કરીશું મિત્રો સામાન્ય રીતના બેન્કિંગ જે સેવાઓ આપતી હતી આ બેન્કિંગ સેવાઓની સાથે જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને જોડી દેવામાં આવ્યા અને ત્યારથી જે સેવાઓ આપને મળતી થઈ ગઈ છે આ સેવાઓને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આ નામથી ઓળખીએ છીએ હવે આમની પ્રક્રિયા શું હોય છે એ આપણે સમજીએ તો કે આમની પ્રક્રિયાની અંદર બેંકની અંદર થતાં જે ભૌતિક સ્વરૂપના વ્યવહારો હતા એટલે કે પૈસાની લેવડ અને દેવડ જે રોકડ સ્વરૂપે થતી હતી આને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે પ્રક્રિયા થવાની શરૂઆત થઈ એને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના નામથી ઓળખીએ છીએ તો મિત્રો આ બેન્કની પ્રક્રિયાનો જે વિકાસ થયેલો છે એ ત્રણ તબક્કામાં આપણે જોઈ શકીએ પ્રથમ તબક્કો છે પરંપરાગત પ્રક્રિયા બીજો તબક્કો છે નેટવર્કથી ઘણા બધા કોમ્પ્યુટરનું જોડાણ કરવું અને ત્યાર પછી જે ત્રીજો તબક્કો છે તે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને બેંકની સેવાઓ આપવી તો પરંપરાગત જે પ્રક્રિયા છે એને આપણે ઓળખીએ તો કે મિત્રો ઘણા સમય પૂર્વે બેંકની અંદર કોઈપણ ખાતેદારની રૂબરૂ હાજરી હોવી ખૂબ આવશ્યક હતી અમને ખાતેદારના ખાતાની અંદર જે લેવડ દેવડના વ્યવહારો થતા એની નોંધ માટે ખાસ કરીને લેઝર રાખવામાં આવતા મિત્રો આ લેઝર શબ્દ છે ખાસ કરીને જે વ્યવહારોની નોંધ કરતો એક પુસ્તક એક દસ્તાવેજ છે અથવા આપણે સામાન્ય શબ્દમાં કહીએ તો એક ચોપડો છે કે જેની અંદર નોંધ કરવામાં આવતી આ ઉપરાંત શું થયું તો કે અલગ અલગ પ્રકારના જે વ્યવહારો થતા એના પુરાવા સ્વરૂપે વાવચરો બનાવવામાં આવતા નમૂનાની સહી અન્ય દસ્તાવેજી પુસ્તકો સાથે મેચ કરવામાં આવતી અને મિત્રો આ બધા જ કાર્યો છે એમાં એક પણ યંત્રનો ઉપયોગ કરવામાં ન આવતો એટલે કે દરેક વસ્તુ છે પરંપરાગત રીતના થતી હતી ત્યાર પછીનો જે બીજો તબક્કો આપણી પાસે આવે છે તે છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ મિત્રો પરંપરાગત જે પ્રક્રિયા હતી એની અંદર હવેથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે એ ધીમે ધીમે દાખલ થાય છે એટલે કે કોઈ એક બેંક હોય તેની એક જ બ્રાન્ચ હોય અને એ બ્રાન્ચની અંદર રહેલા એકથી વધારે નેટવર્ક સાથે જ્યારે જોડી દેવામાં આવે આ નેટવર્ક વિથ વાયર અથવા વાયરલેસ પણ હોઈ શકે અને એકબીજા કોમ્પ્યુટરના ડેટા છે એને શેર કરી શકાય અથવા એક કોમ્પ્યુટર ઉપરથી ઓપરેટ થતી માહિતી બીજા કોમ્પ્યુટર ઉપર આપણે જોઈ શકીએ તો મિત્રો આની અંદર ઘણા બધા કોમ્પ્યુટરને જોડી અને એક નેટવર્ક ઊભું કરવામાં આવતું અને આ નેટવર્કના સંચાલન માટે એક સર્વર કોમ્પ્યુટર છે તે ગોઠવવામાં આવતું અને મિત્રો એક શાખાના બધા જ કોમ્પ્યુટર જોડી અને કાર્યો છે ઝડપથી અને સરળતાથી કરી શકાતા હવે આપણે ત્રીજા તબક્કાની જો વાત કરીએ તો ત્રીજો તબક્કો છે તે ઇન્ટરનેટનો ઉપયોગ છે આ બધા જાણો છો કે વર્તમાન સમયમાં બેંક સુધી ન જઈને પણ આપણે ઘણા બધા નાણાકીય વ્યવહારો છે એક ઘર ઓફિસ કે ટ્રાવેલિંગના સમય દરમિયાન ઇન્ટરનેટ સાથે જોડાય અને પૂર્ણ કરી શકીએ છીએ અને મિત્રો આનો સૌથી મોટો ફાયદો એ છે કે આજના ઇન્ટરનેટ યુગની અંદર જે કામ કરવાની આધુનિક પ્રણાલી છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આ ત્રણ તબક્કાની અંદર આપણે ઈ બેન્કિંગ સુધી પહોંચેલા છીએ હા મિત્રો ઈ બેન્કિંગ છે એની જે પ્રક્રિયાઓ આપણે જોવાની છે એમાં ઇન્ટરનેટ અગત્યનું છે કોર બેન્કિંગ શબ્દ અને મોબાઈલ બેન્કિંગ શબ્દ છે અને આપણે ઓળખીએ તો કે મિત્રો બેંકના જે વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે એને આપણે ઈ બેન્કિંગ તરીકે ઓળખી શકીએ મિત્રો આ પ્રકારની વ્યવસ્થા બેંક માટે એક કોડ આપવામાં આવેલો છે કે જેને આપણે ઈ કોર્નર અથવા ઈ ગેલેરી નામની વ્યવસ્થાઓ શરૂ કરેલી છે દરેક ગ્રાહકને ઓળખવા માટે એક યુનિક કોડ જેને આપણે પાસવર્ડથી ઓળખીએ છીએ તે આપવામાં આવે છે અને મિત્રો આ પાસવર્ડની મદદથી ગ્રાહક બે પ્રકારની સેવાઓનો લાભ ઓનલાઈન લઈ શકે છે એક છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે કે નાણાકીય વ્યવહારો અને બીજું છે નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે કે બિન નાણાકીય વ્યવહારો મિત્રો બેંક સાથે આપણા બધા જ વ્યવહારો નાણાકીય હોતા નથી એમાંના ઘણા વ્યવહારો બિન નાણાકીય પણ હોય છે તો આવા બિન નાણાકીય વ્યવહારો અને નાણાકીય વ્યવહારોને આપણે ઓળખીએ સૌથી પહેલાં આપણે જોઈએ છીએ નાણાકીય વ્યવહારો સામાન્ય રીતના નાણાકીય વ્યવહારમાં ખાતેદારની જે જમા રાશિ હોય છે આ જમા રાશિમાં વધારો કે ઘટાડો થતો હોય છે એ ક્યારે વધારો કે ક્યારે ઘટાડો થાય કે જ્યારે કોઈ ટેલિફોનનું બિલ ચૂકવાય કોઈ ટેક્સીસ પે કરવામાં આવે અથવા અન્ય કોઈ આવક દ્વારા બેંકના ખાતાની અંદર રકમ જમા કરવામાં આવે તો મિત્રો આને કારણે બેંકની જે જમા રાશિ હોય છે એમાં વધારો કે ઘટાડો નોંધાતો હોય તો એને આપણે નાણાકીય વ્યવહાર તરીકે ઓળખી શકીએ ત્યાર પછી આવે છે બિન નાણાકીય વ્યવહારો મિત્રો જે વ્યવહાર કરવાથી બેંકની જમા રાશિને સામાન્ય રીતના કોઈ ફેરફાર થતો નથી પરંતુ બેંકની ખૂબ ઉપયોગી સેવાઓ હોય છે જેમ કે એક વર્ષ કે એક મહિના દરમિયાન બેંક સાથે કરેલા કોઈ ટ્રાન્ઝેક્શન્સ હોય તો એની યાદી મેળવવી એટલે કે સ્ટેટમેન્ટ મેળવવું મિત્રો ચેકબુક જ્યારે ખાલી થઈ જાય છે ત્યારે બેંક પાસેથી ચેકબુક મેળવવા માટે ચેકબુક રિક્વેસ્ટ મોકલવી પાન કાર્ડ કે અન્ય કોઈ પણ વસ્તુ માટે પિન ચેન્જ કરવા અથવા કોઈ ચેક ખોવાઈ ગયેલો હોય તો પેમેન્ટ સ્ટોપ કરવા માટે સ્ટોપ પેમેન્ટની રિક્વેસ્ટ કરવી મિત્રો આ દરેક વ્યવહારો છે બિન નાણાકીય વ્યવહારો છે તો મિત્રો આના ઉપરથી આપણે નાણાકીય અને બિનવ્ય નાણાકીય વ્યવહારોનો અભ્યાસ કર્યો હવે આપણે કોર બેન્કિંગ શબ્દને ઓળખીએ સામાન્ય રીતના કોર શબ્દ છે તે સી ઓઆર ઈ દેટ મીન્સ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ જેની ટૂંકાક્ષરી સી ઓર ઈ તારીખે ઓળખી શકાય મિત્રો સામાન્ય રીતના આ એક વ્યવસ્થા સમગ્ર વિશ્વની જે તે બેંકની તમામ શાખાઓ છે એ જોડાઈ જતી હોય છે એટલે કે કેન્દ્રીકૃત સર્વર એટલે આપણે સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ એવો શબ્દ પણ વાપરી શકીએ એના દ્વારા દરેક બેંકની શાખા અને શાખાની અંદર રહેલા ખાતેદારો છે એ જોડાઈ જાય છે અને કોઈ એક સમયે કોઈ એક શાખામાંથી કરેલો કોઈપણ વ્યવહાર રોકડ ઉપાડવા અથવા રોકડ જમા કરવી એમના મુખ્ય સર્વરની અંદર આ ખાતાની નોંધ થાય છે અને આ પ્રકારની જે સેવાઓ છે એ અન્ય બેંકની શાખાઓમાં પણ તમે જોઈ શકો છો એટલે કે ખાતેદાર પોતાની મૂળ બેંક નહીં પણ એમની કોઈ પણ બ્રાન્ચિસમાંથી કોઈ પણ નાણાકીય લેવડદેવડ કરશે તો એ જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે તે એ જ બેંકની અન્ય શાખાઓની અંદર પણ રિયલ ટાઈમ એટલે કે એ જ સમયે તમે એને જોઈ શકો છો મિત્રો બીજો શબ્દ આવે છે ઈ બેન્કિંગ કે જે આપણો મેઇન ટોપિક છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જેના વિશે આપણે હમણાં પણ વાત કરેલી છે તો મિત્રો આમાં બધી જ બેંકો છે એને ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડવામાં આવે છે હવે મિત્રો કોઈપણ વ્યક્તિ પોતાનું ખાતું કોઈપણ બેંકના કોઈપણ સ્થળેથી રકમ ક્રેડિટ અથવા ડેબિટ કરી શકે છે અને બેંક પોતાના જ કમ્પાઉન્ડની અંદર ઈ કોર્નરની વ્યવસ્થાઓ શરૂ કરે છે અને આ મશીનની અંદર મૂકેલું એટીએમ કાર્ડ મારફતે પોતે રકમ ઉપાડી રકમ જમા કરી શકે બેંક સિલક પણ જાણી શકે અને અન્ય વ્યવહારો છે એ પણ કરી શકે છે મિત્રો ઈ બેન્કિંગની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો કે આ જે સેવા છે તેને મોબાઈલ નંબર સાથે કનેક્ટ કરેલી હોય છે એટલે ખાતેદાર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરશે તો એમને તરત જ મેસેજ દ્વારા જાણ પણ થઈ શકે છે ત્યાર પછી મોબાઈલ બેન્કિંગને જોઈએ તો કે મિત્રો આપણે આજના સમયમાં આ બધી વસ્તુથી વાકેફ છીએ કે મોબાઈલની અંદર તમને લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા એન્ટર થઈ અને ખાસ કરીને ખાતેદારના જે બેંક બેલેન્સ છે લાઇટ બિલ ટેલિફોન બિલ ગેસ બિલ કોરવેરા ટ્રાફિક મેમો આવી ઘણી બધી રકમો છે એ આપણે ચૂકવી પણ શકીએ છીએ આરટીજીએસ ટીજીએસ અને આવી ફંડ ટ્રાન્સફર કરવાની સેવાઓ છે એનો પણ આપણે મોબાઈલની મદદથી લાભ લઈ શકીએ છીએ મિત્રો મોબાઈલને બેંકના સર્વર સાથે એક નંબરથી એટેચ કરવામાં આવે છે અને આ માટે ખાતેદારની મંજૂરી ખૂબ જરૂરી છે પણ આમના ઉપયોગ કરવા માટે ખાસ કરીને લોગિન અને પાસવર્ડ જે સલામતીના સાધન તરીકે બેંક એમના ખાતેદારોને આપતા હોય છે મિત્રો આ સિવાય બેંક આપને વિશેષ સેવાઓમાં જોઈએ તો બેંક સંબંધિત ત્રણ સેવાઓ આપે છે ખાસ કરીને એટીએમ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આ સેવાઓ ખૂબ ઉપયોગી છે અને વિશાળ ગ્રાહક વર્ગ વર્તમાન સમયની અંદર આ સેવાઓનો લાભ પુષ્કળ પ્રમાણમાં લઈ રહ્યા છે સામાન્ય રીતના આપણે એટીએમ શબ્દ આપણા વ્યવહારુ જીવનમાં પણ ઘણી બધી જગ્યા આવેલો છે જેનું પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન મિત્રો આ સેવા ખાસ કરીને બેંકના ખાતેદારોને પોતાના ખાતામાંથી રકમને વિડ્રોલ કરવા એટલે કે રકમને ઉપાડવા માટેની આ સેવાઓ આપવામાં આવે છે આ સિવાય બેંક એના ખાતેદારોને આ સિવાયની ઘણી બધી સેવાઓ આપે છે જેમ કે બેલેન્સ જાણી શકે અને પોતાના ખાતામાંથી અન્ય ખાતાની અંદર રકમને મોકલવા માટે પણ પોતે એટીએમનો ઉપયોગ કરી શકે છે મિત્રો આ માટે બેંક ખાતેદારને એક એટીએમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે એમની સાથે એક સિક્રેટ પિન નંબર હોય છે જે સામાન્ય રીતના ફોર ડિઝિટ હોય છે અને આ ફોર ડિજિટનો નંબર ગુપ્ત રીતના જ્યારે મશીનની અંદર દાખલ કરવામાં આવે ત્યારે એમને ચેકિંગ કરી અને ખાતરી મળ્યા બાદ ગ્રાહકને એમના ખાતામાંથી રકમ વિડ્રોલ કરવા માટેની પ્રોસીજર શરૂ કરે છે મિત્રો વર્તમાન સમયમાં જો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા એટીએમને વધુ સલામત બનાવવા માટે આમની સાથે એક પિન નંબર અને સાથે વન ટાઈમ યુઝ કરી શકાય એવી પાસવર્ડ સિસ્ટમ જેને આપણે ઓટીપી તરીકે ઓળખીએ છીએ તે જોડેલો છે અને એનાથી એટીએમની સેવાઓ વધુ સલામત બની શકે ત્યારબાદ જોઈએ ક્રેડિટ કાર્ડ મિત્રો વર્તમાન સમયની અંદર આ ક્રેડિટ કાર્ડ જે ગ્રાહકોને એમની શાખ કરતાં વધારે રકમ બેંકની પરમિશનથી વિડ્રોલ કરવાની પરમિશન આપતું આ એક કાર્ડ છે જેમાં ખાતેદારની અરજી બાદ બેંક ખાતેદારના જે નાણાકીય વ્યવહારો હોય છે એનો ચોક્કસ અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી આ વ્યક્તિ કેટલી રકમ સુધીની ક્રેડિટ મેળવવા માગે છે તેને ધ્યાનમાં રાખી અને એમનું ક્રેડિટ છે એ નક્કી કરી અને એટલી રકમ સુધી પોતે નાણાં મેળવી શકે છે આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ કાર્ડમાંથી વસ્તુની ખરીદી કરી શકે છે નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમની મદદથી પ્રક્રિયાઓ થતી હોય છે એટલે કે ખરીદનારના ખાતામાંથી ઉધાર અને વેચનારના ખાતામાં જમા થતા હોય છે અને બેંક આવા બધા જ પ્રકારના વ્યવહારોની એક ચોક્કસ નોંધ રાખે છે પરંતુ મિત્રો જ્યારે એનો ચોક્કસ સમયગાળો ક્રેડિટ કાર્ડનો પૂર્ણ થાય ત્યારબાદ ખાતે બેંક દ્વારા આપેલી યાદી મુજબ જે રકમ દર્શાવેલી હોય તે બેંકને ભરપાઈ કરવાની હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ડેબિટ કાર્ડ મિત્રો સામાન્ય રીતના આ કાર્ડનો ઉપયોગ પણ આપણા દ્વારા થયેલો હોય છે ક્રેડિટ કાર્ડથી તદ્દન વિરુદ્ધ ડેબિટ કાર્ડ કે જે ખાતેધારકના ખાતામાં જે રકમની મર્યાદા હોય છે અથવા એમના ખાતાની અંદર જેટલી રકમ હોય એટલી રકમની મર્યાદામાં પોતે કોઈપણ વસ્તુની ખરીદી અથવા તો ખર્ચા અથવા તો રોકડ ઉપાડી શકે છે વધારાની રકમ કે ખર્ચ કરી શકતા નથી તો મિત્રો આ બેન્કિંગ સંબંધિત સેવાઓનો આપણે અભ્યાસ કર્યો આવતા લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણ સાથે મળીશું